વેલકમ ટુ ધ ઇંગ્લિશ ક્લાસ મિત્રો ધોરણ નવ અને દસમાં અંગ્રેજી વિષયમાં મહત્ત્વનો ટૉપિક છે એક્ટિવ પેસિવ વોઇઝ અને એ એક્ટિવ પેસિવ વોઇઝ આજે આપણે શીખવાના છીએ હું પટેલ મનીષા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમ સેકન્ડરી સેક્શન આજે તમને એક્ટિવ પેસિવ વોઇઝ વિશે સમજાવીશ સો લેટ સ્ટાર્ટ એક્ટિવ પેસિવ મિત્રો એક્ટિવ વોઇસ શું છે અને પેસિવ વોઇસ શું છે તો કે એક્ટિવ વોઇસ જે છે એની અંદર કર્તા કરતા ઓફ ધ એક્શન હોય છે એટલે કર્તા ક્રિયાનો કરનાર હોય છે આ વાક્યની અંદર કર્તાને મહત્વ આપવામાં આવ્યું હોય છે જ્યારે પેસિવ વોઇઝની વાત કરીએ તો પેસિવ વોઇસમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવેલું છે તો આ જે વાક્યો છે એને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ચેન્જ કરીએ એના માટેના જે નિયમો છે આપણે વન બાય વન જોઈએ નિયમો જોઈએ આપણે પહેલો જોઈએ તો કર્તા જે છે એ કર્મને સ્થાને આવે કર્મ જે છે એ કર્તાને સ્થાને આવે ત્યાર પછી જોઈએ તો મુજબ સહાયકારી ક્રિયાપદ લેવું ક્રિયાપદનું વિથ્રીનું રૂપ લેવું કરતા બાઈ દ્વારા કર્મનું સ્થાન લઈ લે અને કરતા જે છે એની કર્મ વિભક્તિ લેવી ઓકે હવે આ જે નિયમો છે એ નિયમોને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એક્ઝામ્પલ તમને હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપું છું તો જોઈએ આપણે એક્ઝામ્પલ સી સિંગ અ સોંગ એવરી ડે આ જે એક્ઝામ્પલ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે હવે સિમ્પલ પ્રેઝન્ટેન્સ જ્યારે પણ આપણે શીખીશું ત્યારે આપણે એનું સહાયકારી ક્રિયાપદ જે છે એને ધ્યાનમાં રાખવું પડશે તો સિમ્પલ પ્રેઝન્ટેન્સનું સહાયકારી ક્રિયાપદ છે એમ ઓબ્લિક ઇઝ ઓબ્લિક આર એટલે કે એમેઝારમાંથી કોઈ પણ એક હશે પ્લસ એની પેસિવની રચનામાં આપણે વી થ્રી લેવાનો છે તો વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે નિયમો સાથે જોઈએ સૌપ્રથમ તો વાક્યની અંદર આપણે સબ્જેક્ટ વબ અને ઓબ્જેક્ટને ફાઇન્ડ આઉટ કરવાના હવે સબ્જેક્ટ એટલે શું તો આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છે કે કરતા જે છે એ ક્રિયાનો કરનાર હોય છે તો અહીંયા આગળ ગીત ગાવાની ક્રિયા જે છે એ શ્રી દ્વારા થાય છે તો અહીંયા આ જે છે એ કરતા છે ત્યાર પછી જોવાનું છે ક્રિયાપદ તો કે જે ક્રિયા હોય એના પરથી બને છે ક્રિયાપદ તો અહીંયા સિંગ ગાવાની જે ક્રિયા છે એ થયું ક્રિયાપદ ક્રિયાપદ પછીનું તરતનું આવશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં જે અન્ય શબ્દો હશે ઓર જે સમયસૂચક શબ્દો જે છે એ એક્સ્ટ્રા વર્ડમાં આવશે ઓકે તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો કરતા કર્મને સ્થાને જશે એટલે કરતા કોણ છે અહીંયા શી એ શી જશે કર્મને સ્થાને કર્મ જે છે એ કર્તાને સ્થાને જશે એટલે કે અહીંયા આગળ છે સોંગ એને આપણે કરતાને સ્થાને લઈ આવવાનું છે એટલે વાક્ય બનશે આપણું અ સોંગ ત્યાર પછીનું છે કાર મુજબ સહાયકારી ક્રિયાપદ લેવાનું હવે કાર અહીંયા છે પ્રેઝન્ટ જે સહાયકારી ક્રિયાપદ આવશે એ અહીંયા લેવાનું છે તો અ સોંગ ઇઝ સિંગ્યુલર સો અહીંયા આવશે ઇઝ ક્રિયાપદનું વી થ્રી લેવાનું ક્રિયાપદ જે છે સિંગ એનું આપણે વી થ્રી લેવાનું તો વી થ્રી બનશે સિંગનું સંઘ હવે મિત્રો ક્રિયાપદ જે છે એ પણ યાદ રાખવાની એક ચાવી છે હું તમને સમજાવું પછી કાળ મુજબ સહાયકારી ક્રિયાપદ આવી ગયું ક્રિયાપદનું વિથરી આવી ગયું અંતે કરતા બાઈ દ્વારા કર્મનું સ્થાન લે છે કરતાને બાય લગાડવાનું છે એટલે કે અ સોંગ ઇ સંગ બાય અને કરતાની કર્મ વિભક્તિ લેવાની કર્તા અહીંયા શી છે તો શીની કર્મ વિભક્તિ આવશે હર અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દો એવરી ડે તમને એમ થશે કે કર્તાની કર્મ વિભક્તિ એટલે શું તો એ હું તમને સમજાવું કર્તાની કર્મ વિભક્તિ અહીંયા આગળ જોઈએ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ નો ચાર્ટ આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છે એટલે કર્તાની કર્મ વિભક્તિ બધાને જ આવડે અહિયાં કરતા હશે આ તો એનું થશે મી વી અસ યુ યુ હી હી નું થશે હિમ શી હર ઈટ ઈટ અને ધે નું થશે ધેમ તો આ થઈ કરતા અને કર્મ વિભક્તિનો કોષ્ટક આપણે મિત્રો નિયમની સાથે સાથે કરતા અને કર્મ વિભક્તિ પણ મોઢે કરવી પડશે એક્ટિવ પેસિવ વોઇઝમાં ત્યાર પછી અહીંયા આગળ જે ક્રિયાપદ જે છે એ વી થ્રી એટલે કે ક્રિયાપદનું વી થ્રી આપણે મોઢે કરવાનું રહેશે તો ક્રિયાપદનું વી મોઢે મોડે કરવા માટે આપણે જોઈએ તો વી એ મૂળ રૂપ છે વી ટુ એ છે ભૂતકાળનું રૂપ વી થ્રી એ ભૂતકૃદન કહેવાશે વી ફોર આઈએનજી વાળું ફોર્મ અને વી ફાઈવ જે છે એ ક્રિયાપદને એસકે ઇએસ વાળું ફોર્મ આ જસ્ટ યાદ રાખવા માટે આપણે એક ફોર્મ્યુલા જોઈએ તો જો આપણે ગો ક્રિયાપદને લઈને બનાવીશું તો વી વન એટલે કે મૂળરૂપ છે તો ગો એનું વી ટુ થશે વેન્ટ એનું વી થ્રી થશે ગોન વી ફોર એટલે આપણે આઈએનજી વાળું લેવાનું છે

વી ફાઈ જે છે એમાં એસ કે ઇએસ પ્રત્યય વાળું ક્રિયાપદનું રૂપ આવશે તો મિત્રો અહીંયા આપણે વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ આપણે જો ગ્રામર બુકની અંદર તમને આપી દીધેલ છે જે નિયમો જે છે વો ફોર્મના તમારે એક નિયમો યાદ રાખવાના પ્લસ કરતાને કર્મવિભક્તિનો ચાર્ટ યાદ રાખવાનો ત્યાર પછી વી થ્રીના જે રૂપો છે ગ્રામર બુકની અંદર આપી દીધેલ છે અને એ ધ્યાનમાં રાખી અને પછી આપણે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ઇઝીલી ચેન્જ કરી શકીએ સો ફ્રેન્ડ્સ આપણે જે ઉદાહરણ જોયું એ પ્રેઝન્ટ ટેન્સનું હતું બરાબર હવે એ દ એ જ એક્ટિવ અને પેસ્યુમાં ચેન્જ કરવા માટે આપણે દરેક ટેન્સના અલગ અલગ

સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે અહીંયા આવશે ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસની જે ફોર્મ્યુલા છે એ V1, વન ક્રિયાપદ અથવા તો વી જે આપણે જોયું એ પ્રમાણે ક્રિયાપદને એસકેઈ એસ વાળું એનું પેસિવ વોઇસ બનશે એમેઝાર

એનું પેસિવ વોઇઝમાં રૂપાંતર થશે અહીંયા એક્ટિવ વોઇઝનું ઓકે હી પ્લે ક્રિકેટ તો એનું બનશે ક્રિકેટ ઇઝ પ્લે બાય હી જે આપણે નિયમો જોયા એ પ્રમાણે ક્રિકેટ એમેઝારમાંથી ઇઝ વી થ્રી થયું પ્લેનું પ્લેન

ક્રિયાપદનું વી ટુ એટલે બનાવવા માટે વોઝવર પ્લસ વી થ્રી લેવાનું તો સીમ કર્મ આગળ આવી ગયું ક્રિકેટ વોઝ પ્લે બાય હવે આ જે છે એ વી થ્રી છે અને અહીંયા ભૂતકાળ ત્રીજો ટેન્સ જોઈએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઓબ્લિક વિલ પ્લસ વી વન એનું થશે સેલોબ્લિક વિલ પ્લસ બી પ્લસ વી થ્રી એક્ઝામ્પલ જોઈએ આપણે હી વિલ પ્લે ક્રિકેટ એક જ એક્ઝામ્પલ સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે એનું પેસિ થશે ક્રિકેટ સેલોબ્લિક વિલ સહાયકારી ક્રિયા પર થયું બી બી થશે વી થ્રી થશે પ્લેડ બાય હિમ ઓકે ત્યારબાદ છે મોડલ ઓક્ઝુલરી મોડલ અક્ઝ્યુલરી મિત્રો કેન કોડ મે માઈટ શુડ વુડ આ મોડલ એક્ઝુલરી છે તો મોડલ એક્ઝુલરીની રચના પર સેમ આ રીતે જ આવશે મોડલ અક્ઝિલરી પ્લસ વી વન એનું પેસિવ ફોર્મ થશે મોડલ અક્ઝુલરી પ્લસ બી પ્લસ વી થ્રી એક્ઝામ્પલ જોઈએ હી કેન પ્લે ક્રિકેટ પેસિવ ફોર્મ થશે એનું ક્રિકેટ

प्लस वर्ब ने इंजीवरू फॉर्म पैसिव रचना था से प्लस बीइंग प्लस वीथ्री आठ ही पैसिव नी रचना ओके एग्जांपल जो ये ही इज प्लेइंग क्रिकेट हम एनु पैसिव नु, नु विधान बन से क्रिकेट इज बीइंग प्लेड बाय हिम प्रेजेंट कंटीन्यूअस कंप्लीट नेक्स्ट पास्ट कंटीन्यूअस

Was playing cricket. Ok? Away nu? passivo. nu? vi a pre. Cricket was being played by him. પ્રેઝન્ટ કન્ટિન્યુસ અને પાસ કન્ટિન્યુસ કમ્પ્લીટ નાઉ નેક્સ્ટ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એક્ટિવ વિધાન બનશે એની રચના હેવોબ્લિક હેઝ પ્લસ વી વિથ્રી એનું પેસિવ ફોર્મ બનશે હેવોબ્લિક હેઝ

પાસ પરફેક્ટનું ફોર્મ આવશે વ ફોર્મ હેડ પ્લસ વી થ્રી એનું પેસિવ બનશે હેડ પ્લસ બીન પ્લસ વિથ્રી હવે એક્ઝામ્પલ જોઈએ આપણે સેમ હી હેડ પ્લેડ ક્રિકેટ ફોર્મ પરથી આપણે પેસી વોઇસની રચના બનાવીએ તો ક્રિકેટ હેડબીન પ્લેડ બાય હિમ ત્યાર પછી અહીંયા મોડલ ઓક્ઝિલરી જે જોયા એના પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આવશે પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી પરફેક્ટ મોડલ ઓક્ઝુલરીમાં આવશે મોડલ ઓક્ઝુલરી પ્લસ હેવ પ્લસ વી વિથ્રી મોડલ ઓક્ઝુલરીમાં કેન કોડ મે માઇ આપણે આગળ નાના ધોરણમાં પણ શીખી ગયા તો એનું ફોર્મ પેસિવનું બનાવીએ આપણે મોડલ ઓક્ઝુલરી પ્લસ હેવ

સો ફ્રેન્ડ્સ આપણે એક તો પેલા નિયમો કર્તા અને કર્મના જે નિયમો છે પ્લસ જે કર્તા અને કર્મની વિભક્તિ જોવાની ક્રિયાપદના વિથરી જોવાના અને આ જે ફોર્મ્યુલા છે એક્ટિવ વોઇઝ અને પેસિવ વોઇઝની આટલી જે ફોર્મ્યુલા છે એ તમે યાદ રાખશો એટલે આપણે ક્રિયાપદ પરથી અહીંયા આગળ ક્રિયાપદ પરથી પેસિવની રચના બનાવીશું અને તેના પરથી આપણે એક્ટિવ વિધાન અને તેનું પેસિવ વિધાનમાં રૂપાંતર કરી શકીએ અને આટલું યાદ રાખો તો એટલીસ્ટ તમે જે વિધાન વાક્યો છે એ ઇઝીલી કમ્પ્લીટ કરી શકો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ